નમસ્કાર હું છું શિવરાજ ફરીથી એક વખત મારી ચેનલ ડિસ્કશનમાં સ્વાગત કરું છું જેમ સિંધુ સભ્યતાનો અંત થયો ત્યારબાદ જે રીતના વૈદિક યુગ ઉત્તર વૈદિક યુગ અને મધ્ય વૈદિક યુગ આવ્યો તેમાં જે કર્મકાળની સ્થિતિ છે ધર્મ જાતિ જ્ઞાતિના ભેદભાવ વધવા માંડ્યા હતા તેના કારણે સમય જતા બે ક્ષત્રિય યુગ ક્ષત્રિય સમાજમાંથી બે એક ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જેને બે ધર્મ ઉપસ્થિત થયા તેમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ છે અગાઉના વિડીયોમાં આપણે બૌદ્ધ ધર્મ વિશેની વાત કરી તેમાંથી આજના વિડીયોમાં આપણે જૈન ધર્મ વિશેની માહિતી મેળવી તો તેના વિશે શરૂઆત આપણે જોઈએ તે પહેલાં આપણે ટૉપિક જોઈ લઈ ગયા કે ટૉપિક ઉપર આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું તો કહીએ સૌ પ્રથમ તીર્થકરોની માહિતી વિશે લેશું ત્યારબાદ ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ વિશે જાય માહિતી લેશું અને ત્યારબાદ મહત્વના ચોવીસમાં માં જે મહાવીર સ્વામી છે તેના વિશે માહિતી લેશું અને તે વિકાસ અને સ્વીકાર કઈ રીતના થયો કઈ રીતે લોકો આવ્યા કઈ રીતે એટલો લોકપ્રિય તેના વિશેની માહિતી જૈન સંપ્રદાયમાં જૈન ભાગલા પડી ગયા બે ભાગ પડી ગયા કઈ રીતના પડ્યા તે સ્ટોરી સહિત આપણે સમજશું ત્યારબાદ એની આધ્યાત્મિક બાબતો જોશું અને ત્યારબાદ બે મહત્વની જૈન પરિષદ છે તેના વિશેની માહિતી લેશું ત્યારબાદ જૈન ધર્મ ગ્રંથો જૈન મૂર્તિઓ જૈન સાહિત્ય અને જૈન ધર્મનું સામાજિક ક્ષેત્ર પ્રદાન છે તો કઈ રીતનું છે તેના વિશે અને અંતમાં તેની કલા ક્ષેત્ર શરૂઆત કરીએ જૈન ધર્મ વિશેથી તો તેના સૌ પ્રથમ ચોવીસ તીર્થકરો વિશેની માહિતી લઈએ ચોવીસ ચોવીસની ની સંપૂર્ણ માહિતી નથી પણ તેમાં છેલ્લા બે છે પાર્શ્વનાથ અને મહાવિશ્વામી તેની માહિતી આપણને મળી રહી છે પરંતુ આ ચોરસના કોષ્ટકમાં આપણે યાદ રાખવાના હોય તો પેલા બે ઋષભદેવ જે આદિનાથ તરીકે ઓળખાય છે તેનું લાંછન ઋષભ છે તે અને ત્યાર પછી અજીતનાથ જેનું લાંછન હાથી છે તે ત્યારબાદ ઓગણીસમાં માં તીર્થકર જે મલ્લીનાથ છે તેના વિશે પણ આપણે થોડીક માહિતી યાદ રાખવા જેવી છે કે તેનું પ્રતિક લાંછ લાંછન એટલે કે કળશ છે તે વિશે ત્યારબાદ એકવીસમાં નેમિનાથ જેનું લાંછન નીલકમલ છે ત્યાર બાવીસમાં અરી શ્રેષ્ઠ નેમી જે નેમીનાથ તરીકે ઓળખાય છે તેનું લાંચન શોખ છે તે ત્યાર બાદ ત્રેવીસમાં પારશ્વનાથ જેનું લાંચન સર્પ છે અને ચોવીસમાં મહાવીર સ્વામી સિંહ છે આ છેલ્લા ત્રવીસમો અને ચોવીસમી તીર્થક વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો શરૂઆત કરીએ ત્રેવીસમા તીર્થક પાશ્વનાથ વિશે તો તેનો જન્મ મહાવીર સ્વામીના જન્મથી બસો પચાસ વર્ષ પૂર્વમાં થયો હતો તેના પિતા અશ્વસેન જે કાશીના નરેશ હતા તેની માતા વામા તેની પત્નીનું નામ પ્રભાવતી હતું તેઓએ સંન્યાસ ત્રીસ વર્ષની ઉંમરે લીધો હતો અને તપસ્યા ચોર્યાસી દિવસના તબ બાદ તેને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી પર્વત પર્વત નામના ઉપર તપસ્યા કરી હતી તેના પ્રથમ અનુયાયી માતા અને પત્ની હતા તેને સંબંધન તરીકે એટલે નિગ્રંથી કહેવામાં આવતા કેમ નિર્ગ્રંથી કેમ કે સુખ અને દુઃખના જે બંધનોમાંથી મુક્ત થઈ જાય તેને નિગ્રંથ તરીકે ઓળખવામાં આવતા હતા માટે તેને સંબંધન નિગ્રંથિ તરીકે કરવામાં આવતી હતી તેણે શેનો વિરોધ કર્યો હતો તો કે દેવવાદ કર્મકાંડ યજ્ઞ વર્ણ જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો તેના ઉપદેશ ઉપદેશના તત્વોમાં અહિંસા સત્ય અસત્ય અને અપરિગ્રહ હતો એક બ્રહ્મચારી આવે છે તે મહાવીર સ્વામી લાવડે છે પણ આ ચાર છે તે પાશ્વનાથના છે સમાધિના તત્વો વિશે જોઈએ તો કે તપસ સત્ય સૂત્ર એકલવ્ય અને બળ છે અને તેનું સર્પ છે માહિતીમાં બહુ ખસું યાદ રાખવાની નથી પણ એક બે માર્કમાં એમસીક્યુમાં પૂછી નાખે છે કે આમાંથી ડિટેલ પૂછી નાખે તો આ ડિટેલ આપણે યાદ રાખવી ફરજિયાત છે આની કોઈ પણ શોર્ટ ટ્રીક નથી અને જેટલી વાર વાંચશો એટલી વખત તમને યાદ રહેશે ત્યારબાદ જે ચોવીસ માં ત્રીથ જે મહાવિશ્વામી તેનું મૂળ નામ વધમાન હતું તેનું આધ્યાત્મિક નામ મહાવીશ્વામી જે જ્ઞાન પ્રાપ્તિ થઈ તે પછી તેને મહાવિશ્વામી તરીકે ઓળખવામાં આવે છે જેનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ચાલીસ ની આસપાસ થયેલો છે જન્મસ્થળ વૈશાલી નજીક કુંડલ ગામમાં થયેલો છે તેના પિતાનું નામ સિદ્ધાર્થ હતું ભગવાન બુદ્ધ મૂળ નામ સિદ્ધાર્થ હતું પરંતુ અહીંયા આના પિતાનું નામ સિદ્ધાર્થ છે જે એક નાતુક કુલના ગણરાજા હતા તેની માતાનું નામ ત્રિશલા દેવી છે તેની પત્નીનું નામ યશોદરા પુત્રીનું નામ પ્રિય દર્શના છે પુત્રીનું નામ ખાસ યાદ રાખજો પ્રિય તરીકે અશોક અને ઇન્દિરા ગાંધીને પણ ઓળખવામાં આવે છે અને જે તીર્થ ચોવીસ મહાસ્વામીનું પુત્રીનું નામ પણ પ્રિય દર્શના છે તે ખાસ યાદ રાખજો હતા તેને સંન્યાસ ત્રીસ વર્ષની ઉંમરે લીધો હતો વસ્તુનો ત્યાગ સંન્યાસ લીલા અગિયાર મહિના પછી કર્યો હતો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તેને બાર વર્ષની કઠોતર વસ્યા બાદ થઈ હતી જ્ઞાન પ્રાપ્તિ સ્થળ તેનું ઝુમ્મુકા નજી નજીક રૂજપાલિકા નદી હતી તેના કિરણે શ્યામવલીના વૃક્ષ નીચે તેને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ઉપનામ જુદા જુદા છે તેમાં પેલું ઉપનામ છે કેવલિન એટલે કે જ્ઞાન પ્રાપ્તિના કારણે તેનું નામ કેવલિન પડ્યું હતું જીન ઇન્દ્રિયો ઉપર વિજયના કારણે તેનું નામ જીન પડેલું મહાવીર મહત્વ સિદ્ધિની સિદ્ધિના દાતા સ્વરૂપ મતેને મહાવીરનું ઉપનામ મળેલું છે જે મહાતોની સિદ્ધિ જેને જ્ઞાન પ્રાપ્તિની કરી છે તેના ઉપથીનું મહાવીર તરીકે ઓળખવામાં આવતા અગ્નિગ્રંથિ અને ઓળખાતા મહિલા હતી ઉંમરે પાવા પાવાની રાજગુરુની પાસે પાવાપુરીમાં થયું હતું ખાસ યાદ રાખજો અમુક ડિટેલ તેના વિશે છે પછી મહાવીર સ્વામી સિદ્ધાંત જોઈએ તો તેના સિદ્ધાંતમાં મહત્વ ભાગે જૈન ધર્મના સાંખ્ય દર્શનને મળતો આવે છે પાર્શ્વનાથના વિચારોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા સિદ્ધાંત જોડવામાં આવ્યો છે તમને કીધું કે આગાના સત્ય અહિંસા હતા તેનું ના છે તે મહાવીર આમાં એડ કરવામાં આવ્યું છે પાંચ મહાવ્રત વિશે જોઈએ તો કે હમણાં મેં તમને કીધું એ જ રીતના સત્ય અહિંસા અપરિગ્રય અક્ષ અને બ્રહ્મચાર્ય જે મહાવીર સ્વામી દ્વારા એડ કરવામાં આવ્યું હતું તેના ત્રણ રત્નો વિશે જોઈએ તો સમયક શ્રદ્ધા એટલે સ્વીકૃત કરવાની વૃત્તિ હોવી જોઈએ જે કાંઈ છે તમારી પાસે જે કાંઈ થઈ રહ્યું છે તેને સ્વીકૃત કરવાની તમારામાં વૃત્તિ હોવી જોઈએ સમયક જ્ઞાન એટલે કે જે વાસ્તવિક જ્ઞાન છે તેના વિશેની માહિતી આપણને હોવી જોઈએ સમયક ચરિત્ર આચરણ અને વ્યવહાર વ્યવસ્થિત રીતે કરવો તે તેના ત્રણ રત્નો છે ત્યારબાદ તેની પાંચ સમિતિ જોઈએ પાંચ સમિતિમાં વાક્ય સમિતિ ભાષા સમિતિ વેસાણ સમિતિ આદાન નિષ્પેક્ષણોની સમિતિ અને પરિષ્ઠયાનની સમિતિ આ પાંચની સમિતિ છે એટલે ત્રણ ગુપ્તિ વિશે જોઈએ તો કે મનોગુપ્તિ વાક્ય ગુપ્તિ અને કાર્ય ગુપ્તિ છે મહાવીર સ્વામીએ દર્શાવેલા અઢાર પાપ અઢાર અઢાર પાપ વિશે હું બોલું છું આમાં લખેલા નથી અમુક જ લખેલા છે તો અઢાર અઢાર પાપમાં હિંસા ખોટું બોલવું ચોરી મેથુન પરિગ્રહ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કલક દોષારોપણ ચુગલખોરી આશયમ નિંદ્રા છળકપોટ અને મિથ્યા દર્શન આ એના અઢાર પાપ મહાવીર સ્વામી દ્વારા દર્શાવેલા છે તેનું સપ્ત ભંગીનું જ્ઞાન છે તે ખૂબ જ ખૂબ જ સરસ છે મહત્વનું નથી પરીક્ષા લક્ષી પણ જાણવા જેવું છે એના સ્થાપ્યવાદ અને એકાંતવાદના સપ્ત ભંગીના જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે તેમાં છે એટલે કે આપણો વિશ્વાસ છે કે છે એમ નથી જે આપણે અવિશ્વાસ તરીકે દર્શાવેલી છે તે છે ત્યાર પછી છે અને નથી જે સમાયન જ્ઞાન તરીકે ઓળખાય છે પછી કહી ન શકાય પછી એમ છે 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 કે પણ 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 અને 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 કહી 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 ન ન ન શકાય 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 નથી નથી તેના જ્ઞાન વિશેની માહિતી છે જ્ઞાન પ્રાપ્તિના ત્રણ માર્ગો વિશે જોઈએ તો કે પ્રત્યક્ષ છે એટલે આંકડા આપણી રીતે મેળવી શકે અનુમાન દ્વારા એટલે કે એવી કલ્પના કરી ભગવાન છે આ છે તે છે જે અત્યારે આપણે અનુમાન કરી છીએ કોઈ જોયા તો નથી પણ તે અનુમાન દ્વારા અને ત્રીજું છે તીર્થકો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્તિ કરી શકી છે તેને અણુવ્રત તરીકે આપેલા છે ચાર અણુવ્રત છે જે આંશિક નિયમોનું પાલન કરે છે તેમાં મૈત્રી એટલે કે જે આપણી ભાવના છે તે પ્રમોદ એટલે પ્રસન્નતા કરુણા એટલે દયાની ભાવના અને માધ્યસ્થ એટલે કે ખરાબ વ્યક્તિનો સંગ ન કરવો તે તેના અણુવ્રત તરીકે દર્શાવેલા છે હવે જોઈએ જૈન ધર્મનો વિકાસ થવા અને સ્વીકૃતિ થવાના કારણો વિશે તો કે જે ઉપદેશ આપતા હતા તે લોકભાષા અર્ધગામીમાં સંદેશ આપતા હતા એટલે સામાન્ય લોકોને તે સરળ રીતે કર્મકાંડ જાતિવાદ ધર્મવાદ અલગ હતું આમાં એક પ્રકારની તમારી સાથે ભેદભાવ કરવામાં આવતા નતો નહોતા કર્મકાંડ નહોતી એક પ્રકારની વિધિ કરવામાં આવતી નો જાતિવાદ ધ્યાનમાં લેવામાં આવતો ન તમારો ધર્મવાદ ધ્યાનમાં લેવામાં આવતો હતો નો તો લિંગવાદ સ્ત્રી અને પુરુષ બંને આમાં સામેલ થઈ શકતા હતા પ્રકૃતિ એ અને માનવ

દ્વારા તેનો વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો તેથી જૈન ધર્મનો વિકાસમાં પણ થોડીક સ્પીડ આવી હતી કલિંગના દિવસના રાજા દ્વારા ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું હતું અને જૈન ધર્મના દોષ દૂર કરવા માટે તથા તેના વિચારોનું યોગ્ય મંથન કરવામાં હરિભદ્ર સુરીનો મહત્વનો ફાળો છે આ એક નામ યાદ રાખજો કે પૂછે જેવું છે કે જૈન ધર્મના દોષો દૂર કરવા માટે તથા તેના વિચારોનું યોગ્ય મંથન કરવા માટે હરિભદ્ર સૂરીનો મહત્વનો ફાળો છે ત્યારબાદ જૈન સંપ્રદાયો જોઈએ તો કે વાસ્તવમાં થયું એ રીતના કે પહેલાં આખો જૈન ધર્મ એક હતો પરંતુ મોર્ય યુગમાં ચંદ્રગુપ્તના શાસનના અંતિમ સમયમાં મગજમાં દુષ્કાળ પડ્યો જેનાથી ભદ્રબાહુ અને તેના અનુયાયુ દક્ષિણ ભારતના વિસ્તારમાં વાહી ગયા જ્યાં મગજમાં આ સમયે સ્થિલ ભદ્રની આગેવાની નીચે મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત અને ગ્રંથસ્થ કરવા માટે તેમજ ગ્રંથોની પુનઃરચના કરવા માટે મગજના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જે દક્ષિણમાં ગયા હતા તે લોકોને ખબર નહોતી કે અહીંયા આવું આયોજન થાય છે આ આયોજન સમયે દક્ષિણ ભારતમાં ગયેલા ભદ્રબાઉ મગજમાં પરત ફર્યા અને બંને વચ્ચે કેટલાક સૈદ્ધાંતિક બાબતે સૈદ્ધાંતિક બાબતોના કારણે મતભેદ થઈ ઊભા થયા પરિણામે પરિણામ સ્વરૂપે જૈન સંપ્રદાયના બે ભાગોમાં થઈ ગયા જેમાં શ્વેતાંબર અને અસ્તિત્વમાં આવ્યા જોવામાં આવે શ્વેતાંબર વિશે એટલે કે શ્વેત વસ્ત્રો ધારણ કરનાર સમૂહોનો નો હિમાયતી કરનાર સમૂહ જેને શ્વેતાંબર તરીકે ઓળખવામાં આવતો જે મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતા હતા અને આનું નેતૃત્વ સ્થુલ દ્વારા કરવામાં આવતું હતું ત્યારે એવી જ રીતે બીજો સંપ્રદાય બન્યો જે દિગંબર દિગ એટલે કે દિશા પરથી અભ્રંશ થયા બાદ શબ્દ બન્યો દિગ જેના ઉપરથી દિગંબર શબ્દ આવ્યો એટલે કે દિશારૂપી વસ્તુ ધારણ કરનાર વ્યક્તિઓનો સમૂહ એટલે કે ટૂંકમાં વસ્તુ ધારણ ન કરતા હોય તેવા વ્યક્તિઓનો સમૂહ જેનું નેતૃત્વ ભદ્રભાવ દ્વારા કરવામાં આવતું થોડોક સમય જતાં આગળ જતાં માં ત્રણ ભાગમાં વિભાજીત થઈ ગયો જેમાં હતા જેઓ દ્વારા કરવામાં આવી હતી અને તે તીર્થંકરોના ઉપાસક હતા તેવી જ રીતે દિગંબર સંપ્રદાયમાં પણ ત્રણ ભાગમાં વિભાજીત થઈ ગયો સમય જતા તેમાં બીસપંથી તેરાપંથી અને તારણપી ત્રણ સમુદાય પડ્યા જેમાં બીસપંથી હતા તીર્થ કરો ની મૂર્તિઓના પૂજક હતા હતા તે મંદિરોમાં ઉપાસના કરતા હતા તારણ જેના સ્થાપક સ્વામી તાર તેના વિભાજીત થઈ ગયા આ ત્રણ ઓલાઈ ત્રણ માં થઈ ગયા અને આ ત્રણ માં થઈ ગયા એટલે કે શ્વેતાંબર ટૂંકમાં જોવામાં આવે તે સરળ નિયમો હતા અને વસ્ત્રો ધારણ કરતા હતા જ્યાં દિગંબર હતા તેના કઠોર નિયમો હતા કઠોર ઉપાસના હતી અને વસ્ત્રો ધારણ ન કરતા હતા સદીમાં ઉત્તર ભારતમાં મથુરામાંથી મળી આવેલી શિલાલેખ પરથી માહિતી મળે છે કે મોટા સમય સુધી મથુરા જૈન મુખ્ય કેન્દ્ર હતું અને માં મૈસૂરમાં બેલગોડા ખાતે તેમજ ગંગ કદમ ચાલુક્ય રાષ્ટ્રકૃષ્ણના વંશજોત અને રાજાઓએ પોતાના રાજ્યમાં જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો ત્યારબાદનો ટોપિક ઉપર જોઈએ જૈન ધર્મની આધ્યાત્મિક બાબતો જેમાં તપ અને વૈરાગ્ય જીવનનું મહત્વ વધારે છે એક તો તપ કરતા હોય જીવનનું મહત્વ વધારે છે ક્ષમતા ઉદારતા તથા ઇન્દ્રિય નિર્ગ્રહણ સત્ય પરિપક્ષા અકિતતા અને પરિક્રમણમાં આધ્યાત્મિક બાબતોનો સમાવેશ થાય છે વર્ષમાં નિશ્ચિત કરેલા દિવસોએ શેત્રુંજય ગિરિ ગિરિનાર ચંપાપુરી પાવાપુરી સમય જેવા સ્થળો પવિત્ર યાત્રા કરવાનું વિશેષ મહત્વ જૈન ધર્મમાં રહેલું છે વર્ષમાં એકાદ વખત આ જેના એના પવિત્ર સ્થાનો છે જૈન ધર્મને ત્યાં યાત્રા કરવાની વિશેષ મહત્વ ધરાવે છે નવકાળ મંત્રો પર્વધીરાજ ગણાતા યજુષણ જેવા પર્વો અને મિચ્છામી દુખડમ જેવા વાક્યોની આધ્યાત્મિક બાબતો જૈન ધર્મની આપણને દર્શાવે છે હવે જોઈએ જૈન પરિષદ કેટલી છે બે છે મહત્વની છે બંને વિશે માહિતી જોઈએ આમાં જે યાદ રાખવા જેવી વસ્તુ છે એકમાર્ગમાં પૂછાય છે કે પાટલીપુત્રમાં કાર્યમાં શું કરવામાં આવ્યું તો કે જૈન ધર્મનો સિદ્ધાંત નક્કી કરીને બાર ગ્રંથો અને બાર અંગોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું અને આ પરિષદમાં શ્વેતંબ સંપ્રદાય દ્વારા યોજાવામાં આવી હતી ખાસ યાદ રાખજો આજે જે તે શ્વેતાંબર એટલે કે વસ્ત્રધારી શ્વેતાંબર સંપ્રદાયના દ્વારા આયોજવામાં આવી હતી કારણ કે તેના અધ્યક્ષ જ ખુદ સ્થુલભદ્ર હતા અને બીજી જૈન પરિષદ હતી તે લગભગ બહુ સમય પછી પાંચમી શતાબ્દીમાં ઈસવીસન પાંચસો ને અઢારની આસપાસ માં ભરવામાં આવી જેનું સ્થળ વલભી એટલે કે આપણા ગુજરાતમાં વલભી ખાતે ભરવામાં આવી હતી જેના અધ્યક્ષ ગણ હતા જેને શમાશ્રવણ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હતા અને તે શાસક તે સમયમાં કોણ હતા તો કે ધ્રુવસેન પ્રથમના સમયમાં બીજી જૈન સભા ગુજરાત ખાતે વલભી ખાતે ભરાઈ હતી તેમાં કાર્ય શું કહેવાય જૈન આગમો છે જેના બાર ઉપાંગોને ને અધમાગમી ભાષામાં લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા તે એનું મુખ્ય કાર્ય થયું હતું હવે જોઈએ જૈન ધર્મના ગ્રંથો ક્યાં ક્યાં છે ભારતની જુદી જુદી ભાષામાં તેમજ આર્યવદ્ધ દ્રવિડિયન ભાષામાં જૈન સાહિત્યના ગ્રંથો જોવા મળે છે જેમાં મહત્વના ચાર સૂત્ર છે તેમાં જોઈએ તો ઉત્તરાધયન સૂત્ર દશ્ય વૈકાલિક સૂત્ર આવશ્યક સૂત્ર અને ઓકનીયક સૂત્ર આ ચાર સૂત્ર છે તે મહત્વના છે ત્યારબાદ જોઈએ જૈન મૂર્તિઓ વિશે જે મહત્વની મહત્વની જે વસ્તુ છે તે જ આપણે લઈએ મૂર્તિઓમાં જોઈએ તો કે મુખ્ય રૂપથી તીર્થંકર અને દેવીઓની મૂર્તિ જોવા મળે છે દેવીઓમાં અંબિકા ચકણેશ્વરી જ્વાલાની પદ્માવતી ચામુંડા મહાદેવી ભારતી અને સરસ્વતી વગેરે દેવીઓ જોવા મળે છે તીર્થકરોની મૂર્તિ સાથે યોગ અને શાસન દેવી અને લાંછન પરથી તેમની ઓળખ થઈ થિજે છે કોઈ પણ જૂની મૂર્તિ મળી હોય તો તેમાં આટલી વસ્તુ જોવે જેનો યક્ષ છે શાસક દેવી કોણ છે તેની સાથે અને તેનું લાંછન કયું છે તેના ઉપરથી ખબર પડે કે આ કયા તીર્થંગરની છે દાખલા તરીકે હાથીનું લાંછન દેખાવ જોવામાં આવે નીચેના ભાગે હાથીનું લાંચન હોય તો કહી શકે કે આ અજિતનાથ છે તેવી રીતે પ્રાણીઓના લાંછન જૈન ધર્મોમાં રહેલા જીવ માત્રની

બુઢાધૈત રચિત બૃહદ કથા છે જૈનસુરી જીનસેન રચિત હરિવંશ પુરાણ છે શંકદાસ ગણિત રચિત વાસુદેવ ઊંડી છે અને ગુજરાતના હેમચંદ્રચાર્ય જે સોલંકી કાળમાં થઈ ગયા તેના દ્વારા રચિત સિદ્ધ હેમ શબ્દનું શાસન વ્યાકરણ ગ્રંથ છે જે આથી અંબાણી ઉપર આપને બધાને ખબર છે તે અને તેના નિયમ સમજાવતું દશાશે જે મહાકાવ્ય રૂપે પ્રસિદ્ધ છે તે અને તામિલ ભાષાના પ્રસિદ્ધ ગ્રંથ કુરુલના કેટલાક ભાગોની રચના એવું માનવામાં આવે છે કે જૈન સાધુ દ્વારા કરવામાં આવેલી છે કારણ કે ક્યાંક ક્યાંક એમાં પણ જૈન ધર્મનો ઉલ્લેખ જોવા મળે છે માટે હવે જૈન ધર્મ નું સામાજિક ક્ષેત્ર પ્રદાન જોઈએ તો કે સૌ પ્રથમ મેં તમને હમણાં વાત કરી અહિંસા પરમ ધર્મ કઠોર સંયમિત તપસ્યમ અહિંસા સૌથી વધુ મહાન પ્રચારક હોય તો તેઓ મહાવીર સ્વામી હતા તેવું તે માનતા હતા એટલે જ અહિંસાનો આ સિદ્ધાંત ગાંધીજીએ પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો સ્ત્રીઓને પણ સમાજમાં સ્થાન આપવામાં આવેલું હતું જે આપણે ઉત્તર વેદિક કાળમાં મેં તમને વાત કર્યું અમુક જગ્યાએ અમુક વર્ણ હતો અને અમુક સ્ત્રીઓને વંચિત રખાતા હતા તેને સામેલ કરવામાં નહોતા આવતા પરંતુ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેને શ્રીવંત સ્થાન આપવામાં આવતું હતું અને દીક્ષા લેવાનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ અંતિમ કલા ક્ષેત્ર તેનું પ્રદાન જોઈએ તો કે બહુ મોટું કલા ક્ષેત્ર પ્રદાન છે તીર્થકોની પ્રતિમા દ્વારા પ્રાચીન અને મધ્યકાલીન શિલ્પ કલાનો પરિચય જોવા મળે છે મધ્ય ભારતમાં આવેલા ખજુરા ખાતે પાર્શ્વનાથ શક્તિનાથ અને આદિત્યનાથના મંદિરો પ્રખ્યાત છે તેમના લાંચનો ધર્મસ્થાનની દિવાલો છત સ્તંભો ની ઝીણવતપૂર્વક નકશી તથા યક્ષો યક્ષણી વાહકો નર્તકોની શિલાકૃતિ પણ આજે આપણે પણ જોઈ શકીએ છીએ દક્ષિણના મહેસૂલમાં ચંદ્રગીરી પહાડ પર આવેલા ભવ્ય ગોમતેશ્વરની મૂર્તિ મધ્યકાળનો સૌથી ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે તેવી જ રીતે ઓરિસ્સાના પુરી જિલ્લામાં રાજા ખાળવેલ ઉદયગીરીની અને ખંડગીરી પર્વતમાં કોતરાવેલી પાત્ર ગુફાઓ મળે છે જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા વધારે આકર્ષક છે ઇલોરામાં આવેલી જૈન ગુફાઓમાં ઇન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે તેમજ ગુજરાતમાં પાલીતાણા અને ગિરનારના પર્વતો પર આવેલા મંદિરોમાં જૈન દેરાસરો કુંભરિયાના દેરાસરો તેમજ આબુ પર્વત ઉપર આવેલા દેલવાડાના દેરા ઉત્તમ નમૂનો ગણી શકાય છે જે ગુજરાતના જૈન મંત્રી વિમલ સ્વા દ્વારા બંધાવેલ છે અને વસ્તુપાલ બંધાવેલા લોવણસરીના મંદિરોના શિખરો જે ખજૂરોના મંદિરોના શિખરો છે તેની જેવા જ વિશ્વમાં પ્રખ્યાત છે તો આ વાત થઈ જૈન ધર્મ વિશે નેક્સ્ટ વિડીયોમાં સોળ મહાજનપદ વિશેની માહિતી લેશું અને આવી જ માહિતી જો તમને ગમતી હોય તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં થેન્ક યુ